તો ખબર જ નહીં હોય, ગઈકાલે મરઘાભાઈની વહુને મોટા દવાખાને લઈ ગયેલા. ચમ ચેમ સુ આ રોજ રોજ 3 કિલોમીટર ચાલીને જવાનું ને 3 કિલોમીટર ચાલીને આવવાનું. બિચારી હમણાં તો પરણીને આવી હતી અને એ મજાના સૂટ પાણીના ગોમમાં રહી છે. બબ્બે દીએ નાવાનું તો અહીંયા ન મળે અને એક પાણીની ડોલમાં કપડાં ધોવાના. કેટલી તકલીફ પડતી હતી એને. વળી બિચારી કહેતી હતી 3-4 દીથી કે મારા પગ દુખે છે, પગ દુખે છે, પણ એના ઘરવાળા કોઈ સાંભળતો ને. સાંભળીને શું કરવાનું? આપણી બૈરાન જાતને જે કામ કરવાના એ તો કરવાના જ ને. અને પાણી ભરવા એ ના જાય તો બીજું કોણ જાય? ખરી વાત છે હો, મરઘાભાઈના ઘરમાં એકલું બૈરું છે. બિચારી હવાર હોજ પાણી ભરવા જાય, ખેતરમાં કામ કરવા જાય, ઘરનું બધું કામ કરે છે અને તોય બોલ. આ આપણા પંથકમાં સ્ત્રીઓની હાલત આવી જ છે. ગમે એટલી કાળી મજૂરી કરે ને તો એ સરવાળે મોઢા સુધી કોળિયો જતા તો અડધો થઈ જાય. સાચી વાત કહું તો જેના મા બાપના નસીબ ફૂટલા હોય ને એના મા બાપ છોકરીને આ પંથકમાં પરણાવે તે હે? એ છોકરીના મા બાપે કઈ તપાસ નહીં કરી હોય? તપાસ તો કરી હોય પણ શું કરે બચારા? આ એક તો નેનપણમાં લગ્ન કરી નાખ્યા હોય અને પછી ઓણું કરવાનું થાય તાણે જો હાના કરવા જાય તો સમાજ ને પંચાયત ચૂંટી ખાય એમનો. છોકરી બચારી મા બાપ કે ત્યાં જવાનું અને વળી પોતાને તો કહેવાનું કે બોલવાનો કોઈ અધિકાર હોય જ નહીં. આ ખોટું છે, આવું ના થવું જોઈએ. તું રહેવા દે ને હવે. આપણામાંથી કોની હાલત હારી છે, કોની પાસે પોતાની જમીન છે અને છે એમાંથી કેટલો ભાગ મળે છે? પાણી વિનાના આ પંથકમાં ક્યાં ખેતી થાય છે? ના આપણા રોજ મજૂરી એ ક્યાં મળે છે? એ તો આપણે બધા ભણ્યા નહીં ને ગંગા, એટલે જો ભણ્યા હોત તો. હું ભણા? હું 7 વર્ષની હતી ને ત્યારથી પાણી ભરવા જઉં છું. સ્કૂલનો ટાઈમ થાય અને પાણી ભરવા જવાનું થાય. આખા ઘરનું પાણી હું ભરું. રાંધવામાં પાણી જોઈ, લુગડા ધોવામાં પાણી જોઈ, નાવામાં પાણી જોઈ. પાણી વિના કોઈ ઉદ્ધાર છે? ગંગા આ આપણા પંથકની છોકરીઓ ભણી નહીં હકી ને એનું સૌથી મોટું કારણ આ પાણીની સમસ્યા છે. ઠીક મારા ભાઈ, બાકી આપણા આજુબાજુના ગામના લોકોના વિચારો કંઈ બહુ સારા નહીં. એક તો આ છોકરાઓને ભણાવે નહીં અને બીજું મન ફાવે ત્યાં નાની ઉંમરે પરણાવી દે. દહેજના દુઃખને કારણે કેટલી છોકરીઓ કમોતે મરે છે તને તો ખબર જ છે ને. જો ભાઈ આ મારી રાની તો ભણે છે, એને તો હું ભણાવી છું. જિલ્લાની મોટી સ્કૂલમાં મોકલે અને એ કોલેજ કરાય. એ તાર ઘરવાળાને પૂછ્યું પહેલા?
લાકડિયા થી મારી મારી ને અધમુઈ કરી નાખશી. ઓવા આ જ્યાં સુધી જશે ને ત્યાં સુધી જશે, અને પછી બે વર્ષ પછી આપણી જોડે પોણી ભરવા આવતી થઈ જશે. ગંગા, મારી રાની પોણી ભરવા નહીં આવો, મારી રાની તો સ્કૂલે જશે. સારું હેડો આવા. આ નહેલી છે ને કોઈ ઓછી નહીં. આ પોણી ભરવાનું થાય ને તાર માહી આઈ ભાગી ગઈ. ભાગી ગઈ ને આપણને ધંધો લગાડી ગયા. 1200 રૂપિયા દૂધ ના આયા અને 400 રૂપિયાનું ખોણ આવ્યું. 900 રૂપિયા સૌકાર ને આલુ. ઓહો માં બેઠો, ચો મેળે નહીં પડતો. હું થયું આ શેનો મેળ નહીં પડતો? આ હિસાબ નો બાર હોદું છું તે તૂટસ. આવક છે ઇન કરતા જાવક વધારશ. રોડી ની માં તને ખબર છે આપણા હાથમાં નહીં આવતા ને એના કરતા વધારે પૈસા મા બેઠો પેલો સૌકાર લઈ જાય છે. હવે જમનું કરવું એ તો એ તું શું વિચારે છે? મને વિચાર આવે છે કે હું કઈ કોમ ધંધો કરું તો. તું ધંધો કરે તને નવા નવા તું કહું છે. ના ના, આપણા ઘરનો સાદો હિસાબ તો કરી નહીં શકતી. અને પછી કહે છે હું કોમ ધંધો કરું તો. મને અફસોસ થાય છે કે હું ભણી નહીં. લે અહી મો અફસોસ શું કરવાનું? તમે બૈરાની જાત ને વળી ભણીને કરવાનું શું? તમે કોમ શું? ઘર હાચવવાનું, છોકરો ઉછેરવાના. આ રાની ની સ્કૂલ ના બેન ને સાહેબ બે ભણેલા છો. આ મુક્તિબુન સાહેબ ને કેટલી મદદ કરો છો, અને બે જણા આ એકબીજાની પડખે ઉભા રહીને કેવો સરસ મજાનો સંસાર ચલાવો છો. બસ હો ભાઈ સાહેબ, આપણે એવો સંસાર નહીં ચલાવે. મારા બાવડામાં બસ હજી આપણો સંસાર હું ચલાય. તું તાર તારું કામ કર જા. મધુબેન, આટલો બધો અફસોસ શું કરવાનો? સરકાર પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવે છે જેમાં કોઈ પણ માણસ કોઈ પણ ઉંમરે ભણી શકે. એટલે હું ભણી શકું નહીં બુન? હા કેમ નહીં, ભણી જ શકો. પણ બુન આ સોરા ભેગા બેહીને ભણવામાં તો છોકરાઓ સાથે નહીં. મધુબેન જો સરકાર તમારા જેવા લોકો માટે ખાસ વર્ગો ચલાવે છે, મોટી ઉંમરના નહીં ભણી શકેલા પરંતુ ભણવા માંગતા ઘણા બધા સ્ત્રી પુરુષો એ વર્ગોમાં આવે છે અને ભણે છે. તો હું જઈ શકું નહીં? હા હા કેમ નહીં, તમારા ભાઈ જે વર્ગો ચલાવે છે હું કહી દઈશ એમને. પણ હા, જો શિક્ષણ અધૂરું છોડશો ને તો સરસ્વતી માં નારાજ થઈ જશે. હો અરે બુન, આ અધૂરું છોડ્યું છે એ પૂરું કરવા જઈશું. હવે અધૂરું નહીં છોડું. પણ મધુબેન મને એક વાત તો કહો, કોઈ દિવસ નહીં ને તમને આજે જ ભણવાની ઈચ્છા કેમ થઈ? બુન મારે એવું કંઈક કરવું છે કે જેનાથી હું મારા ઘરવાળાને મદદરૂપ થઈ શકું. ઘરમાં થોડી ઘણી આવક પણ થાય અને થોડી ઘણી બચતય થાય. અને મુક્તિબુન સાચું કહું, મારે મારી રાનીને બહુ ભણાવીશું, પણ અમારી ટૂંકી આવકના લીધે હું મારી રાનીને નહીં ભણાઈ શકું. મધુબેન તમારો આ વિચાર મને બહુ જ ગમ્યો. મુક્તિબુન મીના બાપુને મોડ મોડ સમજાયા, એ તો દીકરાની જીત લઈને બેઠા હતા. મેં જ એમને કહ્યું કે આપણે આપણી રાનીને સારી રીતે ઉછેરીશું તો એ મોટી થઈને દીકરા કરતાં હવાઈ થશે. ખરી વાત છે, હવે આજના જમાનામાં દીકરા અને દીકરીમાં શું ફેર છે? અને તમારી રાણી તો ખૂબ જ હોશિયાર છે. મધુબેન તમને જે નથી મળ્યું ને એ બધું જ એને આપજો. ખૂબ શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા આજના જમાનામાં સ્ત્રીના વિકાસ માટે આ બે વસ્તુ ખૂબ જ જરૂરી છે. હું તો આજથી જ ભણવાનું શરૂ કરી દઈશ, પછી કોને ખબર આગળ હું થાય છે. સરકાર નિરંતર શિક્ષણ માટે બહુ પ્રયત્ન કરે છે. શિક્ષણ શરૂ કરવું એ તો જરૂરી છે, પણ એને ચાલુ રાખવું એનાથી પણ વધારે જરૂરી છે. મુક્તિબુન તમે રાનીને બાપુને ઓળખો છો ને? એમનું મગજ જશે તો? તમે જરાય ચિંતા ના કરશો, હું છું તમારી સાથે, બધું બરાબર થઈ જશે. તો ચાંદથી જાઉં બુન? લો એમાં વળી મુહૂર્ત શું જોવાનું? આજથી જ આપણે પેલા પંચાયતના મકાનમાં
હા હા ત્યાં જ રાણીની માં શા મૂકજે ઓ રાણીની માં અરે બેટા તારી માં શું ગઈ આ હાથ પડવા આવી ને એ તો સ્કૂલે ગઈ છે હા આજથી ભણવા જાય છે ને વહી ને ભણીને શું કરવાનું ના હોય એવી મુસીબતો ઊભી કરે છે તારી માં આ દાદી માં ખબર પડશે ને તો ઘરમાં ખોટા ઝઘડા થશે તે હે બાપુ મારી માથી ના ભણાય અને મારા મુક્તિબેન તો કહેતા હતા કે કોઈ પણ ઉંમરે ભણાય અને બધાએ ભણવું જ જોઈએ અને એક વખત ભણવાનું ચાલુ કર્યું પછી એને છોડવું ના જોઈએ એ તો કે બાકી ભણીને કરવાનું હું લો હિસાબ કરાય ચોપડી વંચાય કાગળ લખાય બધું જ કરાય અને એ માં તો કહેતી હતી કે હું તો કામ ધંધો જ કરવાની છું કર્યા કામ ધંધો આવારે તારી માં એટલે ખબર પડી ના બહેનો ભૂમિહીન મજૂરોને નર્સરી બનાવવા માટે સરકાર જમીન આપે છે ગ્રામ પંચાયતની પાસે પણ આ જમીન કોઈ પણ માંગી શકે અને જો પંચાયત પાસે આ જમીન હોય ને તો એમણે આપવી પડે તો હું કરી શકાય હું કરી શકાય ત્યાં નર્સરી ઊભી કરી શકાય અળસિયાની ખેતી કરાય રોપા ઉછેર કેન્દ્ર કરાય દવાઓ અને જંગલોની પેદાશો પણ પકવી શકાય ફૂલો અને શાકભાજી પણ ઉગાડી શકાય પણ બોન આ બધા માટે પાણી જોઈએ કે નહીં જોઈએ કે ને બોન તારા અને અમાર ગામમાં પાણીની બહુ સમસ્યા છે આ ઝાડવા અને સોરવા ઉસરા પાણી જોઈએ કે ના જોઈએ તાણ પણ ગંગા આપણે પીવા માટે ને બીજા કામ માટે પાણી મોથા ઉચકીને લાવી હકતા હોય તો આપણે પોતાના કામ માટે ચમ નહીં અલી મધુ મને એમ લાગે છે તાર મગજ ખરાબ થઈ ગયું છે તાણ આખો દાડો કામ કરે છે તાર ચેટલી ટોટિયાન કરી થાય છે તાર તો કઈ દેવું છું આ ચેટલા કામ માટે પાણી જોઈએ છે જોઈએ કે ના જોઈએ હે તાણ અને તું કે છે ને એટલે હું અહીં આવીશું હા એના લીધે મારા ઘરમાં છે ને રોજ દોઢિયા રાસ થાય છે તારા તાર તો કેવું છે અને મને બધી ખબર છે કા સુરેશભાઈ છે ને તારથી રિશાયા છું મહેરબાની કરીને રોજ રોજ નવા ઉધામાં ના કરે તાર છું હા છું નહીં આ ઉધામાં નહીં નવો વિચાર છે વર્ષોથી ચાલી આવતી રૂઢીમાં જો આપણે નેચા માથે જોડે જઈશું તો પછી આ ગામમાં નવો વિચાર લાવશે કોણ ભાઈ સાહેબ રહેવા દે ને ગામમાં તું એકલી જા ગંગા અત્યારે ભલે હું એકલી હોઉં પણ મને વિશ્વાસ છે ધીરે ધીરે ઘણા બધા આવશે ખરી વાત છે શરૂ કરવાની હિંમત હોવી જોઈએ પછી લોકો સ્વીકારીને સાથ આપતા થઈ જશે સરકાર તો આપણી મદદ કરે જ છે અને હું તો તમારી સાથે જ છું મુક્તિબેન આ મારી મધુ જાતિ ભરવા જવા માંડી છે ને ત્યાંથી બધી જાત જાતની પાયા વગરની વાતો લઈને આવશ હમણાં મને કહેતી હતી કે સરકાર જમીન આપો છે હવે એમ જમીન મળતી હોય તો શું અમે મૂર્ખા છીએ કે તો બધી બેહી રહ્યા પણ તપાસ તો કરી જુઓ આ સરકારની યોજના છે એટલે એમાં કશું ખોટું નહીં જ હોય ના મુક્તિ બેન જમીન માગવી એટલે સરપંચ જોડે વેર બોધવું હવે આપણે ગમમાં જ રહેવું અને એની જોડે દુશ્મનાવટ રાખીએ તો વેચો જવાનું પણ એમાં લડાઈ શું કામ થાય આ સરકારની યોજના છે અને એ ગામના સરપંચ છે એમણે તો આપણી મદદ કરવી જોઈએ એ પણ ઓમો બધી બહુ મગજ મારી છે અને હું એ બધી મગજ મારીને પડવાનું નહીં અને મધુને નહીં પડવા દેવાનું હા પણ મને એકવાર પ્રયત્ન કરવા દો કરો પ્રયત્ન કોઈ નહીં વળવાનું લખી રાખજો કઈ વાંધો નહીં પણ એકવાર તો હું પ્રયત્ન કરીશ જ અરે પણ તમને ખબર નહીં એના માટે આપણે અરજી કરવી પડે ને બધા કાગળિયા આલવા પડે ને સરકારી કચેરીના ધક્કા ખાવા પડે ને બધી કેટલી માથાકૂટ છે હવે એ કોણ કરે તમારા ભાઈએ મને મદદ કરવાની હા પાડી છે પછી તમને શું વાંધો છે તમે બસ ખાલી હા પાડો હું તમને જરાય હેરાન નહીં કરું મારાથી જેટલું થશે ને એ બધું જ હું કરીશ અને જો મધુબેનનો સાથ હશે ને તો અમે ચોક્કસ જ સફળ થઈશું ભલે અમે તમે મારું કીધું માનવાના નહીં જે વાર્યા ના વરે ને એ હાર્યા વરે કરો પ્રયત્ન પણ હા કહી દેજો મધુને હવાર હો ટેમ છે રોટલા જોવો મારે અને મારી છોડી રોની ચોય રખડતી પાડી ને તો એની વાત છે હોવે હા જઉં છું મુક્તિ કુળનો બને શરીરો મહાન વાયનો વાશે મો
સૌને સેવા આપો એને જમીન માલિક થઈ ગયા. હું એકલી નહીં, અમે બધાય હે ને? હું બધાય હા જમીન માલિક થઈ ગયા. અમે બહેનોએ કોઓપરેટિવ બનાવીને સરકારમાં અરજી કરી, એટલે હું એકલી નહીં પણ અમે બધા આ જમીનના માલિક કહેવાઈએ. ભલે તારે મજા કરવા જમીનમાં, બીજું શું? મુક્તિબોન, હું તમને એક વાત કહી દઉં છું, આ જમીન તમને મળે કે ન મળે પણ ઓય લોહી રડીને મરી જશે ને તો આ કઈ ઉપાડવાનું નહીં. હા, આ સરપંચ સાથે વેર કર્યું ને એનો આ બદલો છે, એને તો કઈ આપવું જ નહોતું પણ આ જિલ્લા પંચાયતમાંથી દબાણ આવ્યું એટલે આ જમીનનો ટુકડો કાઢી આલ્યો છે. આમાં શું ઉગાડીશું આપણે? મુક્તિબેન, આ તો ઉલમાથી સુલમા પડવા જેવું થયું. આટલી માથાકૂટ કરીને જમીન તો લીધી અને હવે કઈ નહીં કરીએ તો ગામવાળા હસશે આપણા ઉપર. શું કામ નહીં કરી? અરે જરૂર કરીશું. શું કરીશું? કેજો મુક્તિબેન, આમાં શું કરીશું? જુઓ, મેં તપાસ કરી રાખી છે, અહીંથી 1.5 કિલોમીટર દૂર નર્મદાની કેનાલ પસાર થાય છે. આ રસ્તો થોડો ઉબડખાબડ છે પણ જો ટૂંકા રસ્તે જઈશું ને તો 1 કિલોમીટરની અંદર થાય છે. આપણે માથે બેડા લાવીને અહીંયા પાણી સિંચીશું અને 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 અહીંયા અહીંયા નર્સરી બનાવીશું અને સૌને દેખાડી દઈશું કે આપણે કોઈથી ઉતરી એમ નથી. અને આ પથરા મેં માધા કાકા પાસે હળ માંગ્યું છે અને અને ખેતર ખેડવા માટે હું જોડાઈશ. હા હા, હું હળ ખેંચીશ અને અને ખેડીશું આ જમીન, પાણી સિંચીશું અને અને આ 12 મહિનામાં આ ખેતરમાં હરિયાળી ના લહેરાય ને તો મને ફટ કહેજો. Thank you.
મુક્તિબેન આ બધા છોડવાઓને કૂંપણો ફૂટીશે. હા, અને આપણે લીમડો વાયો તો ને એના રોપાઈ કેવડા મોટા થઈ ગયા છે. લીંબુ, હરગો, નીલગીરી, તુલસી બધા મોટા થવા માંડે છે. મુક્તિબેન એક વાત કહું, બાજુના ગામમાંથી બે ત્રણ માણસો આવેલા અને નીલગીરીના 200 રોપા જોઈએ છે. મુક્તિબેન તમે તો કરી દેખાડ્યું. હો, કરી જ દેખાડ્યું સર. મારા ઘરવાના હાથમાં ઓમ કરીને ઓમ પૈસા મેલ્યા ને તો યોન માન્યા મત ના આવત. હું વાત કરે સાલી, આ મારો છોરો કાલ મારી આગળ છાપું વંચાવતો હતો. હું વાંચું ને તો એવો દાંત કાઢે, એવો દાંત કાઢે. હસી હસી ને તો બે માળા જ વાળી. પણ તમને સૌને આનંદ તો છે ને પોતાની કમાણીનો, લખી વાંચી શક્યાનો, ભણ્યાનો? કેમ ના હોય મુક્તિબેન. પણ તમને એક વાત કહું મુક્તિબેન. કે ને? આ જ્યારે જમીન જોઈ ને તાર તો બોલ્યો અમે હાથ ધોઈ જ નાખેલા. તમારી મહેનત અને હિંમત રંગ લાવી સહ મુક્તિબેન. મેં મારી રાધા અને શોભાને સ્કૂલે બેહાડી છે. ભલે ને મોડી બેહાડી, પણ ચાર અક્ષર ભણશે તો કંઈક કાઠું કરશે. મારી માયા તો આ વર્ષે બીજા ધોરણમાં આવશે. આ બધો પ્રતાપ તમારો છે મુક્તિબેન. અરે ગંગા, મારે એકલીથી શું થવાનું હતું? હા, આવા કામમાં તો બધાનો સહકાર જોઈએ જ. સરકાર તો જમીન આપે, પણ એની ઉપર મહેનત અને લગન આપણી હોવી જોઈએ. લોક ભાગીદારી વિના કોઈ પણ કામ શક્ય બન્યું છે ખરું? એક વાત કહું મુક્તિબેન. કે ને? આ વર્ષે સરપંચમાં તમારો જ ઉભું રહેવું જોઈએ. હાચું કહું છું, એમાં બળ્યો હશે નહીં. આ તમારા જેવા જો સરપંચમાં ઉભા રહે ને તો ગામમાં કેટલો બધો સુધારો આવી જાય ખબર છે? આ ગામમાં પ્રાથમિક શાળા બદલે માધ્યમિક શાળા બની જાય અને ગામમાં સરસ મજાનું દવાખાનું ખુલી જાય. ઓહ, થશે ગંગા, બધું જ થશે. મેં ચેકડેમ માટે અરજી કરેલી જ છે અને કેનાલમાંથી ફાંટો પાડીને ગામ સુધી લંબાવીને તળાવની અરજી કરવાની વાત પણ ચાલે છે. એ તો તમારે જેવો ભગવાન નહીં. અરે ચાલો ચાલો, હવે ઘર ભેગા થઈએ. બાકી ખાધા વિનાના બધાયના ઘરવાળા તપીને તાવડી જેવા થઈ જશે. સૂર્યા બેસ બેસ, એક વાત કહેવી છે. આ રોની 14 વર્ષની થઈ, એના લગ્ન બગનનું કોઈ વિચારી શકે નહીં? બાપ, મધુ કહે છે કે આપણે રોણીને ભણાવીએ. એ ભણશે તો એ રોટલા ઘડવાના છે અને નહીં ભણે તો એ રોટલા ઘડવાના છે. બહુ મોટી ભણાઈ કોઈ લાટ સાહેબ કરવાની છે તારી ને? બા, મારા રાનીને કોલેજ કરાવી છે. ભણાય ભણાય કરો છો તે હારો છોકરો નહીં ભણ. બા, છોકરો એ મળશે ને નોકરી એ મળશે. હવે એટલું બાકી રહેજો તો નોકરી કરાવજો. બા, એમાં ખોટું છે. આ મધુની આવક થી તો બે પૈસાની ઘરમાં બચત થઈ. પાકું ઘર બનાવ્યું, સાપરું નવું નોક્યું. બાકી આપણી છો તેવડ હતી. બા, હું તો વિચારું છું કે હું મહેલામાં એક હેન્ડપંપે નંખાવું અને એ બધું મધુની આવકના લીધે જ કર. બા, આપણે રાણીને ભણાવીશું તો એનું જ ભવિષ્ય સુધરશે અને આપણને આશીર્વાદ આવશે. અને બાળ વિવાહ તો આમે ગુનો છે. હજુ બીજા 4 વર આપણે નહીં પરણાવવાની. અને ભણાવવાના ખર્ચા થશે? અરે બા, આપણી સરકારે કન્યા શિક્ષણ મફત કર્યું છે. આપણી સરકારે ઈચ્છે છે કે દીકરી ભણે. એક ભણેલી માં સારા નાગરિકનો ઉછેર કરી હતો અને સ્ત્રી ભણેલી હોય તો ઘરમાં ચોખ્ખી રાખી હક, બાળકોને ભણાઈ હકે અને બાળકોને સારા સંસ્કાર આપી હક. અને એના ઘરવાળાને મદદરૂપ ના થાય? હું તો કહું છું બા, તમે પણ ભણો. અરે બા, ભણવાની કોઈ ઉંમર નથી હોતી. કોઈ પણ ગમે ત્યારે ભણી શકે. બસ મનમાં ઈચ્છા હોવી જોઈએ. બા, કઈ જોઈએ? હા, એક વાત કહેવી હતી. બોલો ને બા, શું કહેવું છે? તમે હાચું કહો છો, કોઈ પણ ઉંમરે ભણાય? બા, તમે? હા બા, માણસ કોઈ પણ ઉંમરે ભણી શકે છે. બસ ઈચ્છા હોવી જોઈએ. તું મને લઈ જઈશ તારી જોડે? ક્યાં? ભણવા. મારે ભણવું છે. પણ બા, એકવાર શરૂ કર્યા પછી ભણવાનું છોડવા નહીં દઉં. છોડું છે કોને?
શીખવે જીવન રીતિ મુક્તિ અપાવે મન.